જીતેન્દ્ર ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા યાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બિનસચિવાલયની એક્ઝામ આવી રહી છે જે અંતર્ગત જાહેર વિષય જે જાહેર વહીવટનો જે ટોપિક છે મિત્રો ખાસ અગત્યનો છે મિત્રો આજે આપણે જાહેર વહીવટના જે ભાગ પાંચ છે એ સમજવા જઈ રહ્યા છે મિત્રો તમે નવા હોય તો મારા એકથી ચાર ભાગ છે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈને ખાસ જોઈ લેવું મિત્રો એક એક માર્ગ માટે આપણે સંઘર્ષ કરવો પડતો હોય એક માર્ગ જો ન આવે તો આપણે મેરિટમાં પણ નથી આવી શકતા તો માટે તકેદારી રાખવી અને સ્માર્ટ વર્ક કરવાનું રહેશે જેથી કરીને આપણે મેરિટમાં આવીએ અને પાસ પણ થઈએ ખાસ મિત્રો આજે આપણે જે જાહેર વહીવટના જે પ્રશ્નો છે એના તરફ આગળ વધીએ મિત્રો પહેલો પ્રશ્ન એ છે ગુજરાતમાં કયો લોકાયુક્ત ધારો ખાસ અહીંયા મિત્રો પૂછ્યું છે ગુજરાતમાં કયો લોકાયુક્ત ધારો અમલમાં છે તો એનો જવાબ છે ગુજરાતની અંદર લોકાયુક્ત બે હજાર અને તેરનો ધારો છે એ અમલમાં છે ઘણા મિત્રોને કન્ફ્યુઝ છે મિત્રો કે લોકા લોકપાલ એટલે શું લોકાયુક્ત તો મિત્રો સ્પષ્ટ આપણે થઈ જઈએ આજે કે મિત્રો આજે બે હજાર તેરનું જે લોકપાલ બિલ છે મિત્રો યાદ રાખજો મિત્રો જે બે હજાર અને તેરનું લોકપાલ બિલ છે એની મંજૂરી રાષ્ટ્રપતિએ ખાસ યાદ રાખજો પહેલી જાન્યુઆરીએ પહેલી જાન્યુઆરી બે હજાર અને ચૌદમાં આ જે લોકપાલ બિલ છે મિત્રો પાસ થાય છે અને મંજૂરી મળે છે અને અમલમાં આવે છે એની જોગવાઈ મુજબ મિત્રો જે કેન્દ્ર છે મિત્રો યાદ રાખજો કેન્દ્રની અંદર મિત્રો ખાસ આપણે સમજી લઈએ કેન્દ્રની અંદર ખાસ લોકપાલની જોગવાઈ છે ઓકે સમજી લેજો લોકપાલ તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો બીજી બાબત ખાસ કે જે રાજ્ય છે ભારત દેશના જે દરેક રાજ્ય છે તેની અંદર મિત્રો ખાસ કરીને મિત્રો ખાસ આપણે સમજી લે કે જે રાજ્ય છે દરેક રાજ્યમાં લોકાયુક્ત મિત્રો દરેક રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે છે ઓકે સ્પષ્ટ થઈ જાજો લોકપાલ લોકાયુક્ત એક જ છે કેન્દ્રની અંદર લોકપાલ છે અને રાજ્યની અંદર લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે છે ઓકે લોકપાલની નિમણૂક મિત્રો રાષ્ટ્રપતિ કરે છે લોકાયુક્તની રાજ્યપાલ કરે છે આ પણ બાબત સ્પષ્ટ રહેવાનું છે મિત્રો જે બીજી બાબત છે કે લોકાયુક્તના જે પસંદ પામેલ વ્યક્તિ મિત્રો છે એનો સમયકાળ કેટલો હોય અધ્યક્ષ બરાબર તો પાંચ વર્ષનો સમયગાળો હોય ખાસ મિત્રો આ બાબત પણ આપણે નોંધ લેવાની છે અને આ કાયદો મિત્રો યાદ રાખજો આ કાયદો ભારતના દરેક રાજ્યમાં એમાં જમ્મુ કાશ્મીરને પણ લાગુ પડે છે મિત્રો યાદ રાખજો જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરને અલગ નથી લોકપાલ ને લોકાયુક્ત જે કાયદો છે મિત્રો એ જમ્મુ કાશ્મીરને પણ લાગુ પડે છે આટલી બાબત સ્પષ્ટ થઈ જાજો હવે મિત્રો આગળ વધીએ કે ગુજરાતમાં સૌપ્રથમ મિત્રો ખાસ લોકાયુક્ત ધારો ક્યારે અમલમાં આવ્યો મિત્રો ગુજરાતની પૂછવામાં આવે છે ઓકે તો ગુજરાતનો લોકાયુક્ત ધારો મિત્રો ઓગણીસો ને છ્યાસી મિત્રો યાદ રાખજો ઓકે ભારતમાં ક્યા સૌપ્રથમ કયા રાજ્યએ મિત્રો યાદ રાખજો કયા રાજ્યે લોકાયુક્ત અંગેનો કાયદો ઘડ્યો મિત્રો અહીંયા લોકાયુક્તનો ભારતમાં પ્રથમ કયું રાજ્ય હતું તો એનું નામ છે ઓડિશા ઓડિશાએ મિત્રો સૌ પ્રથમ લોકાયુક્ત અંગેનો કાયદો ઘડ્યો હતો ખાસ મિત્રો બધા જ પ્રશ્નો તમે નોટ કરજો ખૂબ જ અગત્યના છે ત્યાર પછી ભારતમાં કયા રાજ્યે લોકાયુક્ત મિત્રો લોકપાલ અને લોકાયુક્ત બંને વસ્તુ વચ્ચે થોડોક ભેદ છે આપણે સમજી લે ભારતમાં કયા રાજ્ય લોકાયુક્તની નિમણૂક મિત્રો અહીંયા લોકાયુક્ત પૂછ્યું છે ભારતમાં તો સૌપ્રથમ પ્રથમ લોકાયુક્તની નિમણૂક મિત્રો મહારાષ્ટ્ર કયું રાજ્ય આવે છે મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય કરે છે જો કાયદો ઘડવાનું પૂછે તો મિત્રો ઓડિશા આવશે નિમણૂક પૂછે તો મહારાષ્ટ્ર આવશે ઓકે ગુજરાતમાં ખાસ મિત્રો પાંચમો પ્રશ્ન ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ લોકાયુક્તની નિમણૂક ક્યારે થઈ મિત્રો ક્યારે કરવામાં આવી તો ઓગણીસો ને અઠ્યાસીમાં ઓકે અને ગુજરાતના વર્તમાન જે સૌપ્રથમ લોકાયુક્ત કોણ છે ને વર્તમાન તો મિત્રો સૌ પ્રથમની વાત પૂછવામાં આવે તો ડી એચ સુકલ ખાસ યાદ રાખજો હાલના પૂછે મિત્રો લોકાયુક્ત કોણ છે તો ડીપી બુજ મિત્રો ખાસ યાદ રાખજો ડીપી બુજ હાલના લોકાયુક્ત તરીકે છે યાદ રાખજો બરાબર ત્યાર પછી આગળ જોઈએ અત્યાર સુધી ગુજરાતમાં કેટલા લોકાયુક્તની નિમણૂક થાય મિત્રો લોકાયુક્ત તરીકે કેટલા લોકો નિમણૂક થયેલા છે તો ચાર ઓકે ત્યાર પછી વિશ્વમાં સૌપ્રથમ પ્રથમ લોકાયુક્ત જે આ લોકપાલ છે મિત્રો બરાબરની સ્થાપના ક્યાં કરવામાં આવી મિત્રો કયા દેશે વિશ્વની વાત કરવામાં આવે છે તો લોકપાલની સ્થાપના સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો સ્વીડન ખાસ સ્વીડન લોકપાલની સ્થાપના કરે છે ને કાયદો ઘડે છે ત્યાર પછી મિત્રો નવો પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ લોકપાલ બિલ ક્યારે રજૂ કરવામાં આવ્યું મિત્રો ખાસ દર વખતે આપણને ખ્યાલ છે લોકપાલ બિલ છે રજૂ કરે પણ મંજૂરી મળતી નથી પણ સૌપ્રથમ ક્યારે કર્યું તો ઓગણીસો ને અડસઠની અંદર સૌ લોકપાલ બિલ રજૂ કરવામાં આવે છે પણ ક્રમશ મિત્રો ઓગણીસો ને અડસઠમાંથી મંજૂરી કરવાના પ્રયત્નો ચાલુ હતા છેક બે હજાર અને ચૌદ દર વખતે મંજૂરી મળી બેવું હોતું નથી પણ બે હજાર અને ચૌદમાં મિત્રો લોકપાલ બિલ જે ફાયદો છે બે હજાર તેરનો એ પાસ થાય છે અને રાષ્ટ્રપતિ પણ મંજૂરી આપે છે ખાસ યાદ રાખજો ત્યાર પછી મિત્રો ભારતમાં મિત્રો ખૂબ જ અગત્યનો આઈએમપી પ્રશ્ન છે ભારતમાં સૌપ્રથમ લોકપાલ અને લોકાયુક્ત શબ્દનો પ્રયોગ કોને કર્યો મિત્રો આ જે શબ્દોનો પ્રયોગ કોને કર્યો લોકપાલ અને લોકાયુક્ત શબ્દોનો પ્રયોગ લક્ષ્મીમલ સિંઘવી ખાસ યાદ રાખજો મિત્રો ત્યાર પછી મિત્રો ખૂબ જ અગત્યનો અને આઈમપી પ્રશ્ન કહી શકાય ભારતના પ્રથમ લોકપાલ જે મિત્રો હમણાં નિયુક્ત થયા છે લોકપાલ તરીકે નિયુક્તિ કોની કરવામાં આવે છે તો પિનાકીન ચંદ્ર ઘોષ મિત્રો ભારતના પ્રથમ લોકપાલ છે લોકપાલની અંદર કુલ સભ્ય પૂછે તો નવ મિત્રો અધ્યક્ષ તરીકે વાત કરીએ તો અધ્યક્ષ તરીકે લોકપાલના અધ્યક્ષ છે કોણ પિનાકીન ચંદ્ર એક પ્લસ એના આઠ સભ્યો હોય છે મિત્રો ખાસ કેટલા સભ્યો હોય છે આઠ જે આઠ સભ્યો છે મિત્રો એમાં ચાર સભ્ય વત્તા ચાર સભ્ય જે ચાર સભ્ય એ ન્યાયિક હોય છે ખાસ યાદ રાખજો મિત્રો જે ન્યાયિક સભ્યો છે અને બીજા છે ન્યાયિક સભ્ય વિનાના મિત્રો ચાર હોય છે યાદ રાખજો ટોટલ પૂછે તો નવ સભ્ય આઠ વત્તા એક અધ્યક્ષ એટલે ટોટલ કુલ નવ સભ્ય હોય છે ખાસ નોંધ કરતા જજો બરાબર ત્યાર પછી મિત્રો લોકપાલના અધ્યક્ષ અને સભ્યોની પસંદગી મિત્રો ખાસ અહીંયા સમજવાનું છે લોકપાલના અધ્યક્ષ અને સભ્યો માટે જે પસંદગી સમિતિ બનાવવામાં આવી છે એ પસંદગી સમિતિમાં એક કાનૂનવિદ હતા મિત્રો એ કાનૂનવિદ કોણ હતા મિત્રો જે પસંદગી અધ્યક્ષ માટે અને એના સભ્યો કોને કોને નિયુક્ત કરવા એની જે પસંદગી સમિતિમાં એક કાનૂનવિદ હતા એ કાનૂનવિદનું નામ મિત્રો યાદ રહે છે મુકુલ તગી ખાસ મિત્રો યાદ રાખજો મુકુલ રોહતગી છે મિત્રો એ પસંદગી સમિતિમાં વિધ હતા ઓકે ખાસ યાદ રાખજો અને પસંદગી સમિતિના મિત્રો ખાસ અહીંયા પૂછી નાખે પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે હતા તો અધ્યક્ષ હતા વડાપ્રધાન આપણા ખાસ યાદ રાખજો અધ્યક્ષ તરીકે આપણા વડાપ્રધાન હોય છે ઓકે જો પ્રશ્ન પૂછવામાં બદલી નાખે શબ્દો બદલાઈ જાય તો જવાબ પણ બદલાઈ જાય છે અહીંયા કાનૂન વિધ પૂછ્યા તો મુકુલ સમિતિનેધાન હતા ઓકે પ્રશ્ન કે લોકપાલના અધ્યક્ષ અને સભ્યોની પસંદગી સમિતિ માટેની જે પસંદગી માટે મિત્રો ખાસ એક શોધ સમિતિ બનાવવામાં આવે છે એ શોધ સમિતિના અધ્યક્ષ હતા રંજન પ્રકાશ દેસાઈ મિત્રો આજે લોકપાલના જે અધ્યક્ષ મિત્રોને જે આઠ સભ્યો જે શોધવાના હોય એના માટે એક સરકાર દ્વારા શોધ સમિતિ રચવામાં આવે છે એના અધ્યક્ષ હતા રંજન પ્રકાશ દેસાઈ મિત્રો યાદ રાખજો ઓકે ત્યાર પછીનો પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની ભલામણ કોને કરી જે મિત્રો આ સ્પર્ધાત્મક પરીક્ષાની ભલામણ છે લોર્ડ મેકોલો યાદ રાખજો લોર્ડ મેકોલો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની અંગેની ભલામણ કરવામાં આવે છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન ભારતની આકસ્મિક નિધિના સંરક્ષક કોણ હોય છે આકસ્મિક નિધિનો જે સંરક્ષક છે મિત્રો રાષ્ટ્રપતિ હોય છે ઓકે ત્યાર પછી મિત્રો સોળમો પ્રશ્ન વહીવટી સુધારા અંગેનો પોલ એચ એપલ બીનો પ્રથમ અહેવાલ ક્યારે રજૂ થયો મિત્રો ખાસ વહીવટી સુધારાની વાત થાય છે પોલ એચ એપલ બીનો પ્રથમ અહેવાલ મીચો મિત્રો છે ઓગણીસો ને ત્રેપનમાં રજૂ થાય છે ત્યાર પછી મિત્રો સત્તરમો પ્રશ્ન વહીવટી સુધારા અંગેનો એ ડી ગોરવાલ મિત્રો ખાસ અહેવાલ ક્યારે એ ડી ગોલવાલ મિત્રો અહેવાલ ક્યારે રજૂ કરાયો તો ઓગણીસો ને છપ્પનમાં ઓકે ત્યાર પછી મિત્રો અઢારમું છે પ્રશ્ન ગુજરાતમાં ઈ ગ્રામ મિત્રો ખાસ મિત્રો શું પૂછ્યું છે ઈ ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરાયો તો મિત્રોએ બે હજાર અને ચાર અને પાંચમાં ઈ ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ છે એ શરૂ કરાયો છે એ અંતર્ગત મિત્રો ઈ ગામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ છે એ ગામડાઓની અંદર મિત્રો ઘણી બધી સેવાઓ છે આપવામાં આવે છે બરાબર જન્મ મળવાનું પ્રમાણપત્ર છે આવકનું પ્રમાણપત્ર છે સાત બારના ઉતારા છે આ દરેક વસ્તુ છે ઈ ગ્રામ દ્વારા એમ કહેવાય છે સેવા પૂરી પાડવામાં આવે છે ત્યાર પછી મિત્રો છે પ્રશ્ન ઓગણીસ જી સ્વાન મિત્રો ખાસ શું પૂછ્યું છે જી સ્વાનનું પૂરું નામ તો ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક મિત્રો એની શરૂઆત ક્યારે થઈ એવો પ્રશ્ન પૂછે તો બે હજાર એક અને બેમાં ખાસ મિત્રો જીસ્માન પૂછે તો બે હજાર એક બે ઈગ્રામ પૂછે મિત્રો શું પૂછવું ઈ ગ્રામ તો બે હજાર ચાર પાંચ ખાસ યાદ રાખજો ત્યાર પછી મિત્રો વીસમો પ્રશ્ન ફરિયાદો નિવારવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ સંસ્ કઈ વ્યવસ્થા મિત્રો કરવામાં જે ફરિયાદો છે મિત્રો એના માટે ગુજરાત સરકાર દ્વારા કઈ વ્યવસ્થા કરવામાં આવે તો ખાસ તરીકે મિત્રો યાદ રાખજો એના માટે સ્વાગત જે સ્વાગત નામની એપ્લિકેશન છે મિત્રો એ અંતર્ગત ખાસ કરીને

દર મહિનાના ચોથા ગુરુવારે મિત્રો ચોથો ગુરુવાર હોય મિત્રો ખાસ યાદ રાખજો ચોથા ગુરુવારે ચોથા ગુરુવારે બરાબર આ જે પ્રશ્નો છે એ સાંભળવામાં આવે છે ફરિયાદ સાંભળવામાં આવે છે ત્યાર પછી મિત્રો બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્ય જાહેર સેવા આયોગ અંગેની જોગવાઈ છે મિત્રો રાજ્ય જાહેર સેવા આયોગ તો બંધારણના અનુચ્છેદ ત્રણસો પંદરમાં રાજ્ય જાહેર સેવા આયોગની જોગવાઈ છે ત્યાર પછી બાવીસમો પ્રશ્ન રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ મિત્રો અહીંયા અધ્યક્ષ અને સભ્યનો કાર્યકાળ છ વર્ષનો હોય છે યાદ રાખજો અથવા તો મિત્રો જે અધ્યક્ષ છે એની ઉંમર છે બાસઠ વર્ષ પછી નિવૃત્ત થાય છે બાસઠ વર્ષની ઉંમર થાય એટલે મિત્રો નિવૃત્ત થાય એ એની શું કહેવાય કે સમયકાળ માટેની મર્યાદા છે છ વર્ષ અથવા મિત્રો યાદ રાખજો બાસઠ વર્ષની ઉંમર હોય તો નિવૃત્ત થાય છે ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન ભારતના બંધારણના કયા ભાગમાં જાહેર સેવા આયોગ અંગે ચર્ચા કરવામાં આવી મિત્રો જાહેર સેવા અંગો અંગેની ચર્ચા કયા ભાગની વાત કરે છે તો બંધારણના ચૌદમાં ભાગમાં ખાસ નોંધી લેજો ચૌદમાં ભાગમાં જાહેર સેવા આયોગની ચર્ચા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ચોવીસમો પ્રશ્ન ભારતમાં ભ્રષ્ટાચાર મિત્રો શું કીધું છે ભ્રષ્ટાચાર નિવારણનો કાયદો ક્યારે ઘડાયો અને તેમાં સુધારો ક્યારે થયો મિત્રો ઓગણીસોને સુડતાલીસમાં એ ભ્રષ્ટાચાર માટે કાયદો ઘડાનો અને એની અંદર સુધારો મિત્રો ઓગણીસો ને અઠ્યાસીમાં સુધારો કરવામાં આવે છે ખાસ નોંધી લેજો ત્યાર પછી લાસ્ટ પ્રશ્ન ભારતીય ગ્રામીણ વિકાસ સંસ્થાની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી મિત્રો અહીંયા કીધું છે ભારતીય ગ્રામીણ વિકાસની સંસ્થા મિત્રોની સ્થાપના ઓગણીસો ને અઠ્ઠાવનમાં હૈદરાબાદ ખાતે કરવામાં આવી છે મિત્રો આ ખાસ કરીને બંધારણને લગતા આજે આપણે લોકપાલ લોકાયુક્ત આની ચર્ચા કરી ખાસ મિત્રો યાદ રાખજો લોકપાલના જે અધ્યક્ષ છે ખાસ કરીને દેશના પ્રથમ લોકપાલ કોણ તો પીનાકી ચંદ્ર ઘોષ ખાસ મિત્રો યાદ રાખજો કુલ સભ્ય પૂછે તો નવ છે દરેક બાબતને આપણે ચર્ચા કરી એમાં ચાર જે સભ્યો છે મિત્રો ન્યાયિક છે ચાર ન્યાયિક સંબંધ સભ્યો સિવાયના સભ્યો લેવાના ઓકે આ બધી બાબતની આપણે ચર્ચા કરી પસંદગી સમિતિમાં કાનૂનવિદ હતા મિત્રો કોણ હતા તો મુકુલ રોહતગી આ બધી બાબત ખાસ નોંધ કરજો અને મિત્રો આ જે વિડીયો છે એની પીડીએફ તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ બરાબર ને બીજું મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી વખત આવી જ રીતે આપણે ખાસ જાહેર વહીવટના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત